ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં છો ને? હા ફ્રેન્ડ્સ, ગયા વિડીયોમાં આપણો પાઠ એક અધૂરો રહી ગયો હતો. કોને યાદ છે બોલો? હા, આપણે પાઠ 19 આપણા સાથી એ પાઠ શીખતા હતા, પરંતુ એ પાઠ અધૂરો રહી ગયો હતો. તો ચાલો આજે આપણે આ પાઠને સમજીએ. ગંગાની ગાય. મીનુને ગાય છે, એટલે કે મીનુ નામની એક છોકરી છે, એને ત્યાં ગાય પ્રાણી છે. ગાયનું નામ એ લોકોએ ગંગા રાખ્યું છે. મીનુ ગંગાને ચરવવા રોજ ખેતર લઈ જાય છે. એટલે કે ફ્રેન્ડ્સ, ગાય શું ખાય? હા, ઘાસ, બરાબર ને? એટલે મીનુ રોજ ગંગાને ઘાસ ચરાવવા માટે, એટલે ખાવા માટે એને ખેતર લઈ જાય છે. એક દિવસ ઝડપથી આવતું સ્કૂટર ગંગા સાથે અથડાયું. એટલે ગંગા કોણ છે ફ્રેન્ડ્સ? હા, ગાય છે મીનુની, બરાબર ને? તો એક દિવસ સ્કૂટર ઝડપથી એક આવતું હતું રસ્તા પર, તો આ ગંગા સાથે અથડાઈ જાય છે. એટલે ગંગાને પગને ઈજા થાય છે, એટલે કે પગમાં વાગે છે. જુઓ ફ્રેન્ડ્સ, એના પગમાંથી લોહી નીકળતું દેખાય છે, હે ને? પગના ઘામાંથી એને ખૂબ જ લોહી નીકળતું હતું. બાર મિત્રો, હવે મીનુના કુટુંબના લોકો શું કરશે? કોણ કહેશે મને? જે લોકોની ગંગા ગાય છે તો એને વાયગું છે એના પગમાં, તો હવે એ લોકોના કુટુંબના લોકો એની કેવી રીતે સારવાર કરશે? કોણ કહેશે મને? બોલો. હા, બરાબર છે કે મીનુના કુટુંબના લોકો ગંગા ગાયનો જે ઘા છે, એટલે કે જ્યાં વાયગું છે ત્યાં સાફ કરીને એની ઉપર દવા લગાડશે. અને જો ઘા વધારે ઊંડો હશે તો તેના માટે કોને બોલાવશે? હા, પ્રાણીઓના ડૉક્ટરને બોલાવશે અને ગંગા ગાયની સારવાર કરાવશે. ફ્રેન્ડ્સ, પ્રાણીઓ માટે પણ ડૉક્ટર જુદા હોય છે. ફ્રેન્ડ્સ, અહીંયા આપ્યું છે, જુઓ અને લખો. એટલે કે અહીંયા આપ તમને કેટલાક ચિત્રો આપ્યા છે, તો એ ચિત્રને આધારે આપણે એ લોકો શું કરે છે તે લખવાનું છે. જુઓ, અહીંયા કીધું છે કે ચંડુ નામનો એક ઢોબી છે, તે તેના ગધેરાનું ખૂબ જ ધ્યાન રાખે છે અને ગઢેરો પણ તેના ઘણા બધા કામ કરી આપે છે. ચાલો આપણે અહીંયા ચિત્ર જોઈએ. અને ચંડુ તેના ગઢેરા માટે શું કરે છે તે તમારે મને અહીંયા કહેવાનું છે. જુઓ, પહેલા ચિત્રમાં તમને શું દેખાય છે? ચંડુ શું કરે છે ગઢેરાને? કોણ કહેશે બોલો? હા, બરાબર છે, ચંડુ ગઢેરાને નવડાવે છે. ત્યાર પછી બીજા ચિત્રમાં શું જોવા મળે છે બોલો? હા, કે ચંડુ ગધેરાને ઘાસ ખવડાવે છે, બરાબર ને? ત્યારબાદ ત્રીજા ચિત્રમાં શું દેખાય છે આપણને બોલો? હા, ચંડુ ગધેરાને પાણી પીવડાવે છે. ત્યારબાદ શું કરે છે? વેરી ગુડ, ચંડુ ગધેરાને ફૂલોથી શણગારે છે. તો ફ્રેન્ડ્સ, આમ જે પ્રાણીઓને આપણે આપણા ઘરમાં પાળતા હોઈએ તો તે લોકોનું એ લોકો ખાસ પ્રકારનું ધ્યાન રાખતા હોય છે, બરાબર ને? આ બધા ચિત્ર પરથી આપણને એવું લાગે છે. ફ્રેન્ડ્સ, તમારા ઘરે કાં તો પાડોશમાં કોઈના ઘરે તો પાલતુ પ્રાણી જોવા મળશે. ફ્રેન્ડ્સ, તમારા ઘરે છે કોઈ પણ પાલતુ પ્રાણી કે પક્ષી તમે પાળો છો? પાળો છો? હા. તમારામાંથી કેટલાકના ઘરે કોઈ પાલતુ પ્રાણી અથવા પક્ષી હશે અને કેટલાકના ઘરે નહીં હશે, બરાબર ને? તો ફ્રેન્ડ્સ, તમે પણ એનું નામ પણ પાડ્યું હશે, પાડ્યું છે ને? એટલે કે જેમ તમારા નામ છે તેવી જ રીતે આપણે આપણા ઘરે જે પ્રાણી અને પક્ષીને પાડીએ છીએ તો આપણે તેના નામ પણ રાખીએ છીએ, બરાબર ને? બોલો, જો એનું નામ શું પાડ્યું છે? એક પછી એક બોલો બધા. હા, બરાબર છે. ફ્રેન્ડ્સ, જે આપણે પ્રાણીઓ અને પક્ષીઓને આપણે ઘરે પાડીએ છીએ, જે પાલતુ પ્રાણી કે પક્ષીને, તો તેના માટે આપણે કેટલીક બાબતો પણ ધ્યાનમાં રાખવાની હોય છે. જેમ કે કોઈ જ્યારે એ લોકો ભૂખ્યા હોય તો તમે શું કરો છો એને? બોલો. હા, બરાબર છે, તમે એને રોટલી, બિસ્કીટ, દૂધ એવું ખવડાવતા હશો. એટલે કે એ પ્રાણી કે પક્ષી જે ખાતું હોય તે આપણે એમને ખવડાવીએ છીએ. પછી ફ્રેન્ડ્સ, બીજી બાબત છે કે જો કોઈને ખીજવે, મારે, તો તમે શું કરશો?
તમારા પાલતુ પ્રાણી કે પક્ષીને કોઈ નાનું બાળક કે કોઈ પણ વ્યક્તિ જો એને ખીજવતું હોય અથવા એને મારે તો તમે શું કરશો? બોલો. હા, આપણે એને સમજાવવું જોઈએ કે આપણે તેઓને મારવા જોઈએ નહીં. જો આપણે એમને મારીએ તો એ આપણાથી ડરવા લાગે, બરાબર ને? પછી એ લોકો આપણી સાથે આપણી પાસે આવે નહીં. ફ્રેન્ડ્સ, આવી રીતના કોઈ ગેરવર્તન કરે તો આપણે તેમને સમજાવવું જોઈએ. ત્યારબાદ ફ્રેન્ડ્સ, જો કોઈ આપણા ઘરનો જે પ્રાણી કે પક્ષી હોય તો તે ઈજાગ્રસ્ત થઈ જાય તો, એટલે કે તેને વાગે તો શું કરવું જોઈએ આપણે? બોલો, શું કરશો તમે? હા, બરાબર છે. જો નાની મોટી નાની નાનું જ ઘા પડ્યું હોય એમાં, એ લોકોને નાનો ઘા હોય તો આપણે એની ઉપર દવા લગાડી આપશું, બરાબર ને? અથવા જે ઘરગથ્થુ ઈલાજ થાય, ઉપચાર આપણે કરી શકતા હોય તો તે આપણે કરવું જોઈએ. અને ફ્રેન્ડ્સ, જો ગંભીર ઈજા હોય એટલે કે બહુ વધારે વાગ્યું હોય તો તમે શું કરશો? હા, બરાબર છે. આપણે પ્રાણીઓના ડૉક્ટરને બોલાવીને એક પ્રાણી કે પક્ષીને સારવાર કરાવવી જોઈએ. ત્યારબાદ ફ્રેન્ડ્સ, એ લોકોને ઠંડી કે ગરમીનો અનુભવ થાય તો તમે શું કરશો? એટલે એ લોકોને ઠંડી લાગે તો, ગરમી લાગે તો તમે શું કરશો? ઠંડીમાં શું કરશો બોલો? ચલો. હા, બરાબર છે. જો એ લોકોને ઠંડી લાગે તો આપણે સળના કોથળાને કોથળા કે ગુણ કે એવું કંઈ પણ લઈને એ લોકોને ઓઢાડવું જોઈએ. અને ગરમી લાગે તો આપણે એ ગુણ હોય કે સળના કોથળા હોય તો એને પાણીમાં પૂરીને ઠંડા કરીને એની ઉપર ઓઢાડવું જોઈએ. તો એ લોકોને ઠંડીમાં ગરમીનો અને ગરમીમાં ઠંડીનો અનુભવ થાય છે. તો ફ્રેન્ડ્સ, તમારા ઘરે પણ જો એના પાલતુ પ્રાણી કે પક્ષી હોય તો તમે આ બાબતોનું ધ્યાન રાખજો. ફ્રેન્ડ્સ, ઘણા બધા લોકો પાલતુ પ્રાણી રાખે છે, બરાબર ને? તેમનું ધ્યાન પણ રાખે છે, આપણે જોયું. તો ફ્રેન્ડ્સ, ચાલો આપણે જોઈએ કે આ પ્રાણીઓ એ આપણે કેમ પાડીએ છીએ, એ લોકો આપણને કઈ રીતે મદદ કરે છે. ફ્રેન્ડ્સ, અહીંયા હું કેટલાક પ્રાણીઓના ચિત્ર બતાવું છું, તો તમારે મને કહેવાનું છે કે આપણે તેને કેમ રાખીએ છીએ, એ આપણે કઈ રીતે મદદ કરે છે. તો ચાલો આપણે તે જોઈએ. બાર મિત્રો, આ કયું પ્રાણી છે? હા, કૂતરો છે, બરાબર ને? તો આપણે કૂતરાને કેમ રાખીએ છીએ? કૂતરો આપણને કઈ રીતે મદદ કરે છે કોણ કહેશે? બરાબર, કૂતરો એ આપણા ઘરની ચોકી કરે છે. એટલે કે જો કોઈ અજાણી વ્યક્તિ આપણા ઘરમાં આવી જાય અથવા ઘરની આજુબાજુ આવે તો કૂતરો તેને જોઈને ભસે છે. એટલે કે કૂતરો આપણા ઘરની ચોકી કરે છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આ કયા પ્રાણી છે? ગાય ભેંસ. ગાય ભેંસ શું આપે છે આપણને? બરાબર, ગાય ભેંસ આપણને દૂધ આપે છે. ત્યાર પછી છે, શું છે એરું? આ હા, બળદ, બરાબર ને? તો બળદ શું કરે છે? હા, બળદ ખેતી કામમાં ઉપયોગી છે અને તે આપણને ગાડું ખેંચી આપે છે. એટલે ખેતર ખેડવામાં ખેડૂતને બળદ ઉપયોગી છે. ત્યાર પછી ફ્રેન્ડ્સ, આ કયું પ્રાણી છે? હા, બિલાડી, બરાબર ને? તો બિલાડી આપણને કેમ ઉપયોગી છે, એટલે આપણે કેમ એને પાડીએ છીએ? હા, કે આપણા ઘરમાં જો ઉંદરનો ત્રાસ વધી જાય, બરાબર ને? ઘણા બધા ઉંદરો આપણને જો જોવા મળે આપણા ઘરમાં નુકસાન કરતા હોય તો આ બિલાડી ઉંદરને શોધી શોધીને ખાય છે. એટલે કે ઉંદરનો ત્રાસ ઓછો કરે છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આ કોણ છે? હા, મરઘી. અને મરઘી શું આપે છે? હા, તે ઈંડા આપે છે. ત્યાર પછી ફ્રેન્ડ્સ, આ શું છે? માછલી, બરાબર ને? અને માછલી એ માછલી ઘરની શોભા વધારે છે. એટલે કે આપણા ઘરે જો માછલી ઘર હોય તો એમાં બધી નાની નાની માછલી આપણે મૂકીએ તો એ આપણા ઘરમાં કેટલું ફાઇન લાગે, બરાબર ને? તમારામાંથી તો ઘણા બધા બાળકના ઘરે માછલી ઘર પણ હશે, છે ને બધાના ઘરે? હા. ત્યારબાદ ફ્રેન્ડ્સ, સસલું. આ શું છે? સસલું. તો સસલું આપણે તેને ખૂબ પસંદ કરીએ છીએ, માટે આપણે એને આપણા ઘરમાં રાખીએ છીએ. ઘણાને સસલા પાડવાનો પણ શોખ હોય, એટલે કે ઘરમાં સારું લાગે, બરાબર ને? પસંદ પડે, બધાને આવે, નાના છોકરાને મજા પડે, બધા એની સાથે રમે, હે ને? એટલે બધા સસલું પણ ઘરમાં રાખીએ છીએ. ત્યાર પછી ફ્રેન્ડ્સ, આ શું છે? ફાઇન, મધમાખી, બરાબર ને?
તો મધમાખી એ આપણને શું આપે છે? મધ આપે છે, બરાબર? બાર મિત્રો, આ ચિત્ર તમને સાનું લાગે છે? કોણ કહેશે, બોલો? હા, પંખીનું પડપ જેવું લાગે છે, બરાબર ને? તો ફ્રેન્ડ્સ, તમે બનાવી શકો આવું પડપ પંખીઓ માટે. હા, જો તેના માટે શું કરવાનું, એક આવું મોટા મોઢાવાળું વાસણ લેવાનું, બરાબર? અથવા કોઈ પણ વાસણ ચાલે, પ્લાસ્ટિક છે, માટીનું છે, સ્ટીલનું છે, કોઈ પણ વાસણ લેવાય. પછી જો એ ચિત્રમાં બતાવ્યું છે એ મુજબ એને એની ચારે મેરે શું કરવાનું, ચારે બાજુ દોરી બાંધી દેવાની, બરાબર ને? ત્યાર પછી એ વાસણમાં થોડી પાણી ભરવાનું અને તેને આવી રીતના કોઈ ઝાડની ડાળી પર અથવા તો આપણા ઘરના આંગણામાં કે ગેલેરીમાં આવી રીતના આપણે હૂકની મદદથી અથવા દોરીની મદદથી આપણે લટકાવી શકીએ છીએ, બરાબર ને? તો ત્યાં દરરોજ જુદા જુદા પક્ષીઓ હોય તો તે ત્યાં પાણી પીવા માટે આવે છે. ખાસ કરીને ફ્રેન્ડ્સ, ઉનાળામાં તો આવું કરવું જ જોઈએ, કારણ કે ઉનાળામાં ઘણા બધા પક્ષીઓને પાણી મળતું નથી તો પક્ષીઓ મરી જાય છે, બરાબર ને? તો આવી રીતના તમે પણ એક પાણી, એક પંખી માટે પડપ બાંધજો અને તમારા ઘરની આજુબાજુ ક્યાંક પણ લટકાવજો. અને તમે ધ્યાન રાખજો કે ત્યાં કયા કયા પક્ષી પાણી પીવા માટે આવે છે તેનું અવલોકન કરજો. ફ્રેન્ડ્સ, અહીંયા આ પાઠ આપણો અધૂરો રહી જાય છે, એટલે કે આમાં હજુ આ પાઠમાં આપણે થોડું શીખવાનું બાકી છે, જે હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં શીખીશું. ઓકે, બાય બાય, થેન્ક યુ.